मरीज छे मारा तमारा अपना बधाना जे मरीज ए नी गजल नी रचना करी वास्तविक जीवन अने कल्पना ना ओजस थी एम अमे पर रजू करवा जई रह्या छे मरीज ने वास्तविक अने काल्पनिक रीत थी मैं तजी तारी तमन्ना तेनो अंजाम छे मैं तजी तारी तमन्ना एनो अंजाम छे के हवे साचे ज लागे छे के तारू काम छे छे स्खलन बेत्रण प्रसंगों मां मने पर छे कबूल छे स्खलन बेत्रण प्रसंगों मां मने पर छे कबूल कौन जाने के माखी जिंदगी बदनाम छे कौन जाने के माखी जिंदगी बदनाम छे एक वितेलो प्रसंग पाछो उजवो छे खुदा एक वितेलो प्रसंग पाछो उजवो छे खुदा एक पड माटे वितेली जिंदगी नु काम छे एक पड माटे वितेली जिंदगी नु काम छे मारी आ मजबूर मस्ती नो नशो उतरी गयो मारी आ मजबूर मस्ती नो नशो उतरी गयो आप पण एम कहो छो के मने आराम छे आप पण एम कहो छो के मने आराम छे आपनी सामे भले सोदो मफत मां थई गयो आपनी सामे भले सोदो मफत मां थई गयो आम जो पूछो बहु मोंघा मारा दाम छे जिंदगी ना रस ने पीवा मां करो जल्दी मरीज जिंदगी ना रस ने पीवा मां करो जल्दी मरीज एक तो ओछी मदिरा छे ने गड़तू जा शुरू थी शुरुआत करी ए तो शुरुआत थई शाळा थी शाळा मां सौथी वधारे महत्वनुं काम भणवानुं तो होय छे पण एना थी वधारे महत्वनुं काम होय छे हाजरी पुरवानुं हा विद्यार्थी भले शाळा मां आवीने हाजरी पुरावे એટલે તોફાન મસ્તી કરે ભણવાનું છોડીને બધું જ કરે પણ તોય એક શિક્ષકને વર્ગખંડ ભરેલો હોય ને તો જ મજા આવે જેમ એક કલાકારને પ્રેક્ષક ગૃહ ભરેલો હોય ને તો જ મજા આવે હા એટલે તમારે બધાય સુઈ નથી જવાનું હા તો અહીંયા એક વિદ્યાર્થી એવો છે કે જેની હાજરી કરતા ગેરહાજરી વધારે છે હવે આ વિદ્યાર્થી જો શાળામાં ગેરહાજર રહેતો હોય તો એ હાજરી આપવા જાય છે ક્યાં એ તો જોવાનું છે ગુજરાતના સુરતમાં જન્મેલા અબ્બાસ અબ્દુલ વાસીના દાસ્તાન છે સુરત જે સુરત હીરા માટે જાણીતું છે ત્યાં બધા હીરાની ચમક એક બાજુના ગઝલરૂપી હીરાની ચમક એક બાજુ જે ઉંમરમાં વિદ્યાર્થીઓ પુસ્તકમાંથી જોઈ જોઈને લખવાનો પ્રયાસ કરતા હોય ત્યાં આ વિદ્યાર્થી પોતાનું પુસ્તક લખવાના સપના જોતા હતા અને આ સપના જોવાની શરૂઆત થઈ રેલવે સ્ટેશનથી અબ્બાસ શાળાએ ના જાય અને રેલવે સ્ટેશન જઈને રેલગાડીઓને આવતી જતી જોયા કરે બોલો એવામાં એક દિવસ શાળાના માસ્ટરે એમના અબ્બાને કીધું તમારો દીકરો શાળાએ નહીં આવવાનો અને રેલવે સ્ટેશન પર ને રેલગાડી જઈને આવતી જતી જવાનો ભણવામાં માંડ 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 બે ચોપડી ભણેલા પણ ગઝલના ક્ષેત્રમાં પીએચડી કરનારા અબ્બાસ અલી એટલે કે મરીઝ સાહેબની દાસ્તાન સુનાવવાની છે हजारों काम मोहब्बत में है मजे के दाग हजारों काम मोहब्बत में है मजे के दाग जो लोग कुछ नहीं करते कमाल करते हैं जो लोग कुछ नहीं करते कमाल करते हैं बस आवाज शेर सांभळी सांभळीने अब्बास ने पण गझलना दरिया में डुबकी मारवानु मन थयु भणवामां तो रस हतो ज नहीं एवामां अब्बास ना अब्बाए તપાસ શરૂ કરાવી કે અબ્બાસ શાળાએ નહીં જવાનો રેલવે સ્ટેશને નહીં જવાનો તો જાય છે ક્યાં અને બહુ તપાસ કરાવી 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 તો માલુમ પડ્યું કે અબ્બાસ તો કસાઈ વાડે હતા આટલો નાનો છોકરો ભલા કસાઈ વાડે જઈને શું કરતો હશે અબ્બા મને અહીંયા બહુ મજા આવે બધા કેટલું સરસ ગઝલ શેર ને મુક્તક ને આવા ગીતો ગાય હું તો રોજે અહીંયા આવા કસાઈવાડાના કસાઈઓ આખો દિવસ કામ પતાવીને સાંજે બધા ભેગા મળીને ગઝલ શાયરી ગીતો આ બધાની મહેફિલો જમાવતા અને એ મહેફિલ જોવા અને સાંભળવા અબ્બાસ ત્યાં પહોંચી જતા અબ્બાસના અબ્બા ભલે શિક્ષક હોવા છતાં એમના છોકરાને એ વિદ્યાર્થી બનાવી ન શક્યા એટલે પછી આખરે એમને મુંબઈ મોકલી દીધા હીરો બનવા માટે કામ કરવા માટે 14 વર્ષના અબ્બાસે મુંબઈમાં રબર બનાતી ફેક્ટરીમાં કામ શરૂ કર્યું ભાઈ જે દરરોજે સામાયિક આવતું હતું પહેલા પોતે વાંચે ને પછી માલિકને વાંચવા આપે કામ તો શરૂ થઈ ગયું આવક પણ આવતી થઈ ગઈ પણ આવક જતી ક્યાં હતી એ તો અબ્બાસને જ માલુમ ના ના અમને પણ ખબર છે અબ્બાસની બધી જ આવક હિન્દી ઉર્દુ અને અંગ્રેજી સાહિત્યના પુસ્તકો ખરીદવામાં વપરાઈ જતી પણ હમણાં તો કહ્યું તે બે ચોપડી જ ભણેલા હતા સાથે ડિક્શનરી પણ ખરીદતા હતા ને અચ્છા
इश्क ने गालिब निकम्मा कर दिया, वरना हम भी आदमी थे काम के। अब बस आखो दिवस फैक्ट्री में काम करता ने सांजे बद्दा नहीं साथे घरे नता जाता। ए फैक्ट्री ना हॉल मा मोटे मोटे थी बद्दा शेर ने गजलो बोलता। हाँ ये बात अलग छे के कोई सांभळनारू नतो, पण एवी रीते ज बोलता जेम मुशायरो ना होय। एमने गाली मीर तकी मीर अनीस दबीर आ बद्दा नी रचनाओ कड़कड़ाट मोढे रहती। એવામાં એક દિવસ ફેક્ટરીનો મુશાયરો પૂરો કરીને અબ્બાસ ઘરે જતા હતા। એકદમ મોડી રાત થઈ ગઈ હતી, રસ્તામાં કોઈ નહોતું, વાતાવરણ એકદમ શાંત હતું, પણ કોણ જાણે કેમ મરીઝનું મગજ શાંત નહોતું। મરીઝ આ શબ્દ કદાચ એમને અહીંયા જ સૂજ્યો હશે, તો અબ્બાસનું મગજ જરાય શાંત નહોતું। એના મગજમાં કોઈ શબ્દ તોફાન કરી રહ્યા હતા, બહાર આવવા માટે કજિયો કરી રહ્યા હતા। એના મગજમાં કોઈ હથોડા મારતું હોય ને એવો ભાસ થતો હતો, પણ આ હથોડા દૂર કારખાનામાં એક લુહાર મારી રહ્યો હતો। આ નિરવ શાંતિમાં ખલેલ પહોંચાડનારા શબ્દોનું કરવું શું? એને બહાર લાવવા કઈ રીતે? એને બહાર લાવવા માટે કાગળ ને પેન જોઈએ। ચલો પેન તો મારી પાસે હતી, પણ કાગળ આટલી મોડી રાતે લાવવો ક્યાંથી? અબ્બાસ ગયા લુહાર પાસે અને એની પાસે જઈને પૂછ્યું, તમારી પાસે કાગળ મળે કે? ના દીકરા, મારી પાસે આ સામાન આવે ને એ ભરવાનો ખોખા છે, ચાલશે? ખોખા? હા પ્રેમાળ વિચારો અને વ્યવહારો છે, દુનિયામાં બધે સંગ છે, સહકારો છે। પથ્થરને રસ્તાના નકામો ના સમજ થાકેલા મુસાફિરોનો એ સધિયારો છે। આ દુનિયા ન કોઈ વાત બરાબર કહેશે, આ દુનિયા ન કોઈ વાત બરાબર કહેશે, લૂંટો જો જગતને તો સિકંદર કહેશે। ખૂબીને રજૂ કરશે એ ઉલટી રીતે, ખૂબીને રજૂ કરશે એ ઉલટી રીતે, પાણીમાં કરો માર્ગ તો પથ્થર કહેશે। અને સિલસિલો ચાલુ થઈ ગયો ગઝલ લખવાનો। જેમ બાળકનો જન્મ થાય અને એનું નામકરણ થાય, એમ ગઝલ લખ્યા પછી ગઝલકારનું ઉપનામકરણ તો થવું જોઈએ। આમનું થયું મરીઝ। ગઝલમાં તો પોતાનું નામ લખી દીધું, પણ ગઝલ ક્ષેત્રમાં પોતાનું નામ મેળવવાનું હજી બાકી હતું। પણ નામ માટે લખતું જ કોણ હતું? અહીંયા તો ગઝલ, મુક્તક, શેર હવે મરીઝના જીવનની દવા બની ગઈ હતી, પણ આ મરીઝને દર્દ આપતું કોણ હતું? દર્દ એવું એ કોઈ ન જાણે, હાલ એવો જે બધા જાણે। શું થયું એ ક્યાં ખબર છે મને? શું થવાનું હશે ખુદા જાણે। આ ભટકું રજળવું ચારે તરફ, આ ભટકું રજળવું ચારે તરફ, તારી પાસે જ રહી ગયા જાણે। વાત આવી જ હોય તો શું કરીએ, વાત આવી જ હોય તો શું કરીએ, એ કઈ નથી જાણતા જાણે। એમ ઉદાસ આંખે આપ જોતો રહ્યો, તારી મળવાની હો જગા જાણે, એને અપેક્ષામાં તો એ રીતે કઈ સૂજી નહીં સજા જાણે। છે નિરાશામાં નિરાંત મરીઝ, છે નિરાશામાં નિરાંત મરીઝ, હો બધા દર્દની દવા જાણે। મરીઝ એનું ઉપનામ તો મળી જ ગયું હતું, અને પ્રેમ પણ ઉમેરાયો। પ્રેમ એવી વસ્તુ છે કે જેનાથી કોઈ નથી બચી શકતું, તો મરીઝ પણ થોડા બચી શકવાના હતા। સમય હતો ઉત્તરાયણનો, બધા અગાસીમાં પતંગ ચગાવવા જાય, પણ મરીઝને એક ઝલક જોઈ હતી એક અગાસીમાં। પણ ઝલકથી થોડું ચાલે, હવે તો એને નિરખવાનું કોઈક ને કોઈ બહાનું શોધવું જ રહ્યું। આકાશમાં રંગબેરંગી પતંગો ચગી રહી હતી, અને તે વખતે મરીઝા દિનમાં પણ એક પ્રેમરૂપી પતંગ ચગી રહી હતી। એટલા માટે અગાસીમાંથી એક લાલ રંગની પતંગ લીધી અને એમાં ગઝલ રૂપી દોરો બાંધ્યો। હું તને જોતે તો પછી દુનિયાને જોતે નહીં, હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, તું મને જોતે તો જોતી થઈ જતી દુનિયા મને। મરીઝે ગઝલ લખીને પતંગ પ્રિયતમા સુધી પહોંચાડવા માટે અગાસીમાં ચગાવી છે, ત્યાં જ પ્રિયતમા તો જતી રહી, અને મરીઝ ઉદાસ થઈ ગયા। પણ તોય પ્રિયતમાએ તિરછી નજર કરીને એકવાર પાછળ જોઈ લીધું, અને મરીઝ કોઈને ના સંભળાય એ રીતે મોટેથી બોલ્યા, બધો આધાર છે ના જતી વેડાના જોવા પર, બધો આધાર છે ના જતી વેડાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ। અહીંયા તો પેલો શાહરૂખ ખાનનો પલટ 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 વાળો ડાયલોગ સાચો પડી ગયો। આ વખતે તો
તો હિંમત ભેગી કરી પણ હવે હિંમત લાવી ક્યાંથી? હિંમતે મરતા તો મદદ એ ખુદા. હવે ખુદા શું આમાં મદદ કરી શકવાનો હતો? મરીસ, ચલો આ વખતે તો કઈ ના થયું પણ આખરે એ દિવસ આવી પણ ગયો. પ્રસંગ હતો મરીસની બેનની શાદીનો. આખા મોલ્લાની સજાવટ કરી હતી. આખા ગામવાળા આવ્યા હતા, સગા વાળા આવ્યા હતા, મહેમાનો આવ્યા હતા, મોલ્લા વાળા આવ્યા હતા ને મોલ્લા વાળી પણ આવી હતી. એક બાજુ છોકરાઓ રમત રમી રહ્યા હતા તો બીજી બાજુ ઘરડાઓ પોતાની જવાનીની વાતો કરી રહ્યા હતા તો ત્રીજી બાજુ શરણાઈ વાળો શરણાઈના સૂર છેડી રહ્યો હતો. પ્રસંગ હતો મરીઝની બહેનની શાદીનો, પણ મરીઝ પોતાની શાદી હોય એટલા ખુશ હતા ને તૈયાર થઈને ફરતા હતા અને નતના બહાના કાઢીને એમની પ્રિયતમાને જોઈ લેતા. એક વખત તો પ્રિયતમાને એકી ટસે જોતી રહેતા. પ્રિયતમા મહેંદી જો મુકાવતી હતી, નામ જોવા કે નામ લખે છે, તો એમની નજર ફરી એટલામાં પ્રિયતમા એમની જગ્યા પરથી ગાયા. પછી ફરીને જોયું તો પ્રિયતમા જડે નહીં, આજુબાજુ જોયું કઈ મળે નહીં. ફરીથી પાછા વળીને જોયું તો પ્રિયતમા એકદમ નજીક ઉભા હતા. પ્રિયતમને આટલા નજીક ઉભા જોઈને મરીઝ એમના દિલની એક ધડકન ચૂકી ગયા. કેમ છો ભાઈ? મરીઝે આમ તેમ જોયું કે ભાઈ ભાઈ અબ્બાસભાઈ કેમ છો? તમને તો માલુમ જ હશે કે મારા નિકાહ નક્કી થયા છે. મારા એમણે મારી માટે એક પ્રેમ પત્ર લખ્યો છે, એમાં સુંદર મજાની ગઝલ લખી છે. તો મારી પણ ઈચ્છા છે કે એમને વળતા જવાબમાં હું ગઝલ લખીને મોકલાવું. તમે મારી મદદ કરશો ને? સાંભળ્યું છે તમે પ્રેમ માટે બહુ સરસ ગઝલ લખો છો. મને હવે વીરો ઉપર લખવાનું ચાલુ થશે. અને તમારા માટે બોલપેન પણ ભેટમાં લાવી છું. પ્રેમ માંગવા ગયા હતા ને બોલપેન મળી. જમીન ફાટે ને અંદર સમાઈ જાય એવી હાલત થઈ ગઈ હતી મરીઝભાઈ. એવામાં પ્રિયતમાના નામની બૂમ પડી. પ્રિયતમા દિલના બદલે રૂમાલ આપીને જતી રહી. મરીઝે પ્રેમથી એ રૂમાલ લીધો અને પ્રિયતમાએ આપેલી બોલપેનથી એના પર ગઝલ લખી. મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં. હું ક્યાં કહું છું આપણી હા હોવી જોઈએ, હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ, પણ ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા, મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ. એવી તો બેદિલીથી મને માફ ના કરો, એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું સજા હોવી જોઈએ. મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નથી ખબર એમાં કલા હોવી જોઈએ. પૃથ્વીની આ વિશાળતા આમથી નથી મરીઝ, પૃથ્વીની આ વિશાળતા આમથી નથી મરીઝ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ, એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ. શાદીના શોરગુલ ભર્યા વાતાવરણમાં, ખુશીના માહોલમાં મરીઝ ઉદાસીથી ઘેરાઈ ગયા અને આ દુઃખ સહન ના થતા મરીઝને ગઝલના નશાની સાથે બીજા નશાની પણ લત લાગી ગઈ. હવે કામમાં મન નહોતું લાગતું. આ દુનિયામાં શાયરોના ઘણા બધા નામ હતા પણ આ શાયરનું નામ હજી નહોતું થયું, એટલે પરિસ્થિતિ પણ સાવ આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી. એવું નહોતું કે મહેનત નહોતી પણ તકદીર સાથે નહોતી. ન્યૂઝપેપરના તંત્રી, રેડિયો, ફેક્ટરી બધી જગ્યાએ કામ કરી જોયું પણ પરિસ્થિતિ ન સુધરી. એક નિર્દોષ બાળક જેવું સ્મિત કરતા મરીઝ ઉપર હવે સાચે જ બહુ મોટું ભયંકર આફત આવી પડી હતી. ફકીર જેવું જીવન જીવતા મરીઝ ઉપર હવે આર્થિક, સામાજિક અને કૌટુંબિક જવાબદારી આવી પડી. બે બાળકો અને પત્ની મરીઝ પર નિર્ભર હતા પણ મરીઝ ગઝલ પર નિર્ભર હતા. એવામાં ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી મરીઝના નામનું તેડું આવ્યું. તેડું શેને માટે આવ્યું હતું? ત્યાં આવીને મરીઝને ગઝલ સંભળાવવાનો. મરીઝ પણ આટલા જ ખુશ થઈ ગયા હતા. એ માટે એ દિવસે સફેદ પેન્ટ અને સફેદ શર્ટ પહેરીને ત્યાં પહોંચી ગયા. એમને જોઈને માસ્તરે કહ્યું, ભાઈ એ કોણ હે? તે વખતે મરીઝના જે એક મિત્ર હતા એમને કહ્યું, મેરે દોસ્ત હૈ મરીઝ. સ્ટુડિયોના માસ્તરે ફરી કહ્યું કે ભાઈ ઇનકો મેં નહીં પહેચાનતા, તો લોગ કેસે પહેચાનેંગે, ઇનકા પ્રોગ્રામ નહીં હો સકતા, કેન્સલ કરો. મરીઝના મિત્રની ઓળખાણ સારી એવી હતી એટલે એમને મરીઝનો પ્રોગ્રામ કરાવ્યો જ બાર બાર. ગુજરાતની ઓળખાણ એ જ આપણા માટે મોટું હથિયાર છે.
એટલે મરીસ ખુશ થઈને સ્ટુડિયો ની અંદર ગયા. એમને ફક્ત એક જ ગઝલ સંભળાવી અને એ ગઝલ સાંભળીને આજુબાજુના લોકો નાખુશ હતા. અને એમને મરીસના પીઠની પાછળ કહ્યું કે મરીસ કી ગઝલ ભી મરીસ જૈસી હી હૈ. આ સાંભળીને મરીસને એવો આઘાત લાગ્યો કે સ્ટુડિયોમાંથી એવા છૂટ્યાને જતા રહ્યા પોતાના પુરાણા પીઠા પર. પીઠા પર જઈને એમને શરાબ માંગી, પીઠા વડે પૈસા માંગ્યા. એ ઘર તરફ જવા નીકળી ગયા. ઘરે જવું નતું, રસ્તામાં મસ્જિદ પણ આવી હતી, પણ મસ્જિદમાં જાય કોણ? આખા ગામમાં ફરતા ફરતા સાંજ થઈ ગઈ. મરીઝને કઈ જ સૂજે નહીં. નાનપણમાં જેમ શાળાનું ભણતર છોડીને રેલગાડી જોવા જતા મરીઝને આજે જીવનનું ભણતર છોડીને રેલગાડી જોવાનું મન થયું. રસ્તામાં કઈ કેટલા વિચારો આવે છે, કામના તો હતા જ નહીં, નકામા વિચારો આવે છે. અબ્બા, અમ્મી, બે બાળકો, પત્ની, મિત્રો, શાળાના માસ્ટર, ફેક્ટરીના માલિક, આ બધા જ એક પછી એક સ્મૃતિમાં આવી જાય છે. અને પ્રિયતમા સાથેની છેલ્લી મુલાકાત કેવી રીતે ભૂલાય? એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરું, એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરું, રસ્તાની જે સમજ તે અને ચાલવાના દે. એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર, એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર, જે ઊંઘ પણ ના આપે અને જાગવા ના દે. કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ, કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ, જે પોતે ના લે તેમ બીજાની કડે માંગવા ના દે. આવા બધા ગઝલ મરીઝના મોમાં ચાલતા હતા. અને આ બધી ગઝલો એ રેલગાડીના પાટા, આછા ચમકતા તારા અને રસ્તા પરની ઝપકારા મારતી સ્ટ્રીટ લાઈટ આવે ને એ સાંભળતા હતા. ઝાડપણના પાંદરા પવનમાં એવા હતા કે મરીઝના ગઝલની દાદ ના આપતા હોય પણ મરીઝના કસાનું કઈ જ ભાન નહીં. એ તો દૂરથી આવી રહી એક રેલગાડીને જોતા રહેતા. રેલગાડી આવીને એમની સામે ઊભી રહી અને એ ફટ દઈને રેલગાડીમાં ચડી ગયા. રેલગાડીને પણ ઉતાવળા એમ એક હોર્ન મારીને ચાલતી પકડી. મરીઝ બારી પાસે લપાઈને બેસી ગયા. રેલગાડીની ઝડપની સાથે મરીઝના વિચારોએ પણ ઝડપ પકડી. જાત જાતના વિચાર આવે છે, કઈ કેટલા વિચાર આવે છે, માથું ફાટ ફાટ થઈ રહ્યું છે. એકવાર તો થયું કે રેલગાડી માટે કૂદકો મારી. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર. દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે, દુનિયાના લોકો કેવા મિલનસાર હોય છે. ડાબો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, ડાબો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી. એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે, એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે. એને કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે, કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે. દિલમાં એક દર કોઈ વાર હોય છે. આજુબાજુ બધા ટોળે વળીને ઉભા હતા અને રેડિયો ને એવી રીતે દાદ આપતા હતા કે જેમ રેડિયો પોતે ગઝલ ના ગાતો હોય. બા બા ક્યાં ખૂબ શાયર હૈ, ક્યાં ગઝલ કહી, અરે વાહ શું ગઝલ કીધી જાને. અરે પણ આ રેડિયો વાળા ખાલી એક જ ગઝલ કરી. અરે કાકા આવતીકાલે 11 વાગે ફરી આવશે. આ બધાની વચ્ચે મરીઝે જઈને પ્રેમથી અને વિનમ્રથી કહ્યું, તમને આ ગઝલ આટલી બધી ગમી? આ આ શાયર મારા મિત્ર છે, તમે કહો તો આની એક બીજી ગઝલ છે સંભળાવું. ઈશાન ઈશાન, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. મિલનમાંથી નથી મળતા પ્રેમના પુરાવાઓ. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. માંડી લીધું પ્રેમની કોઈ દવા નથી, માંડી લીધું પ્રેમની કોઈ દવા નથી, પણ આ જીવનના દર્દનો તો કોઈ સારવાર દે. પીઠામાં મારું માન સતત હાજરીથી છે, પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં કોણ આવકાર દે. આ નાના નાના દર્દ તો થતા નથી સહન, આ નાના નાના દર્દ તો થતા નથી સહન. તે એક મહાન દર્દ અને પારા ભાર દે, એક મહાન દર્દ અને પારા ભાર.
सौ पत्थरों ना बोझ तू उचकी लीधा अमे, सौ पत्थरों ना बोझ तो उचकी लीधा अमे, हमने नमावा हो तो फूलो नो भार दे, हमने नमावा हो तो फूलो नो भार दे। दुनिया में कईक नो करजदार छू मरीज, दुनिया में कईक नो करजदार छू मरीज, चुकवो बधानु देन जो अल्लाह उधार दे, चुकवो बधानु देन जो अल्लाह उधार दे। मरीज नी आंख में आंसू हता। वाह, तमे पण केवी सरस गजल बोलो छो, जाने आ तमे ज लखी होय। ऑल इंडिया रेडियो वाळाए भले मरीज नी पहेलो मुशायरो करावियो होय, पण मरीज माटे तो आ अहींया रेलगाड़ी में ज पहेलो मुशायरो हतो। मरीज जेमणे आटली सुंदर रचना करी, मरीजे विचार्युं के हवे हुं अहींया ज स्टेशन जे आवे त्यां रोकाई जईश अने सवारे घर तरफ प्रयाण करीश। मरीज जेवा घर तरफ जता जता त्यां ज मस्जिदमांथी કોઈના ઇંતકાલ વિશે સૂચના અપાઈ રહી હતી। ત્યાંથી સાંભળ્યું તો એમના જ કોઈ અંગત મિત્રનું ઇંતકાલ થયું હતું। મરીઝને બહુ જ આઘાત લાગ્યો। એક નવી જ આશા સાથે આવતા મરીઝને હવે નવું દુઃખ જોવું પડ્યું। મોલ્લાવાળા બધા જ કબ્રસ્તાન તરફ જતા હતા, મરીઝ પણ એમાં સામેલ થયા। જનાઝાને હાથ આપ્યો, પણ મરીઝ એકદમ વ્યાકુળ હતા। એમને કંઈક લખવું હતું, શું એની સમજ નહોતી પડતી, અને આવા સમયે કોઈની પાસે કાગળ થોડી મંગાય। પાગલ મરીઝ સાચે જ પાગલ હોય એવી રીતે ગઝલ લખી અને પરચી ખિસ્સામાં મૂકી બધાની સાથે કબ્રસ્તાન ગયા। મિત્રની દફન વિધિ કરી અને અંતિમ વિદાય આપી। અલ્લાહને યાદ કરીને બધા પોતપોતાની ઘરે જવા માંડ્યા। મરીઝને ઘરે જવાનું મન ન હતું, પણ વરસાદથી વિવશ થઈને એમને ઘરે જવું જ પડ્યું। ઘરે જઈને એમને યાદ આવ્યું કે પેલી જે શાયરી લખી હતી લાવીને ડાયરીમાં લખી લઉં। એમને પેન્ટના ખિસ્સા તપાસ્યા, એક ભીનું કાગળ મળ્યું। પરચીમાં લખેલી શાયરી ધોવાઈ ગઈ હતી અને શબ્દો ખોવાઈ ગયા હતા। ફાનસ ઓલવ્યું અને અશાંત મન લઈને મરી સુવા પડ્યા। ઊંઘ નથી આવતી એટલે આમથી તેમ ફર્યા અને તેમથી એમ ફર્યા। સુતા સુતા પંખાને પણ જોયા, પણ ઊંઘ ન આવી। નત નવા વિચાર કરતા માંડ મરીઝની આંખ મીચઈ હશે ત્યાં અમને કોઈક માણસના અવાજના ભણકારા સંભળાયા। જેવી મળી છે તેવી જ સલામત રાખો, જેવી મળી છે તેવી જ સલામત રાખું, હુરોને ન સ્પર્શું ન મદીરા જાખું। જેવી મળી છે એવી જ સલામત રાખું, હુરોને ન સ્પર્શું ન મદીરા જાખું। એવો હાલ છે જીવનનો કે દુનિયામાં અગર જન્નત જો ખુદા દે મને વેચી નાખું। સમજાતું નથી તારી આ કુદરત શું છે, સમજાતું નથી તારી આ કુદરત શું છે, કોની તને પરવાહ ને દેશ જ શું છે, પાપી છીએ સંતાડીએ મોઢું તો અને અલ્લાહ તને પરતાની જરૂર શું છે। મરી સફા ઉભો અને અંધારામાં હાથ ફેરવ્યો કે કઈથી કાગળ ને પેન મળી જાય। કાગળ ને પેન મળી ગયા અને આજે સંભળ્યું ને બધું જ લખી નાખ્યું। પછી પાણી પીધું ને શાંત મને વિચાર્યું ત્યારે ખબર પડ્યું આ એ જ શાયરી હતી જે એમને જનાઝામાં લખી હતી, અને જે વ્યક્તિનો એમને અવાજ સંભળાવે એના જ જનાઝામાં ગયા હતા। આવી હોય છે ગઝલની વફાદારી। ગઝલે તો વફાદારી કરી, પણ મરીઝથી ના છૂટકે બેવફાઈ થઈ ગઈ। એક મશહૂર ઉદ્યોગપતિને ગઝલકાર બનવાનો શોખ ઉપડ્યો, પણ આ ગઝલ મુક્તક શેર એવું કંઈ આવડે નહીં, એટલે એણે મરીઝની લાચારીનો ફાયદો ઉઠાવ્યો અને મરીઝને મરીઝની ગઝલ વેચવા માટે પ્રસ્તાવ મૂક્યો। અને મરીઝે કૌટુંબિક જવાબદારી પૂરી કરવા માટે આવો પ્રસ્તાવ સ્વીકાર્યો પણ ખરો। મરીઝની બધી ગઝલ હવે તબીબના નામે પ્રકાશિત થવા જઈ રહી હતી। તબીબ નામ રાખવાથી કઈ મરીઝનો ઉપચાર થોડી કરી શકવાનો હતો। માણસ જેના માટે જીવતો હોય, જેના ઉપર જીવતો હોય, શ્વાસની જગ્યાએ ગઝલ ચાલતી હોય, એકવાર પ્રાણ માગી તો પ્રાણ આપી દે, પણ ગઝલ વેચવાનો વારો આવ્યો? કંગાલ ના હોતે ના બિચારો હોતે, કંગાલ ના હોતે ના બિચારો હોતે, મરવાના પડે પણ ન વિચારો હોતે,
करते आ समय पहला कयामत पैदा, इंसान जो अल्लाह ने प्यारो होते। मरीजा शायर मित्र ने आ बात नी जान थई, इले जे समय गजल प्रकाशित थवानी हती एना एक दिवस पहला मरीजा बद्दा शायर मित्र तबीब पासे पहुंची गया अने आखो एमनो गजल संग्रह बाड़ी नाख्यो अने फरीथी आवुं ना करे एवी धमकी पण आपी। निस्वार्थ मिलन मित्रों नु निष्फळ मान्यु, निस्वार्थ मिलन मित्रों नु निष्फळ मान्यु, साचू जे सूचन मळ्यु ते निर्बळ मान्यु। दुनियाना अनुभवथी मळी छे ए नजर, दुनियाना अनुभवथी मळी छे ए नजर, पाणीने घणीवार मे मृगजळ मान्यु। मरीजा शायर मित्र मरीजी बहुज मदद करता हता, मरीजा नाना मोटा बद्दा मुशायरामा एमनी हाजरी त पाकी। ए बद्दा शायर मित्र मना एक शायर मित्र ना मोढे सांभळेलिया बात छे, चलान मात्री साहब ना मोढे ली सांभळेलिया बात छे। કે એક દિવસ રમજાન માસ ચાલતો હતો તો હું મસ્જિદની નીચે ઊભો હતો અને દૂરથી મરી સાહેબને આવતા જોયા। મરી સાહેબ બજારમાં બિંદાસ સિગરેટ ફૂંકતા 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 આવતા હતા। નજીક આવ્યા ત્યારે મેં એમને કહ્યું, ભાઈ રમજાન માસ ચાલે છે, તું રોજા ના રાખે તો કઈ વાંધો નહીં, પણ આ સિગરેટ તો ના પી, આ બાળ બચ્ચા પર કેવી અસર પડે। પણ મરી સાહેબે સિગરેટ ના છોડી, એમને કહ્યું, ભાઈ તારે સિગરેટ પીવી તો પી, પણ કોઈને ના દેખાય એમ પી। ભાઈ તમે આ રોજા કરો છો શેના માટે? જન્નતમાં જવા માટે। મારી જન્નત આ જ છે ખરેખર। ભાઈ મરી સાહેબને સમજા મુશ્કેલ છે। ભાઈ સાંભળ, મેં પણ એક ગઝલ લખી છે, સંભળાવું? ઈશાદ ઈશાદ। જિંદગી જીવાની ફિલસૂફી સમજી લીધી, જિંદગી જીવાની ફિલસૂફી જમશીલી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી। આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું, આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું, તારા દિલની મેં આછી આછી લાગણી સમજી લીધી। વાહ 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 વાહ, દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને, દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી। કઈક વેળા કઈક મુદત ને કશી માની નથી મેં, કઈક વેળા કઈક મુદત ને કશી માની નથી મેં, કોઈ વેળા એક પળની જિંદગી સમજી લીધી, કોઈ વેળા એક પળની જિંદગી સમજી લીધી। આ તારી જ ગઝલ છે? હા આ તારી જ ગઝલ છે। મને એવું લાગ્યું કે ગઝલ મારી જેવું કેમ લખે છે? ગઈકાલે છાપામાં આવ્યું હતું, જો વાંચ। આજ હું શોધતો તો ક્યાં લખીને ભૂલી જાઉં છું એ મને ખબર નથી હોતી। ઠીક છે, મને આપી દેજો ને પાન કાપીને। અરે આખી પોતી રાખ ને તું। સારું, પણ આ સિગરેટ પીવાનું છોડી દે। આ જલન સાહેબ બોલે બોલે ત્યાં સુધી તો મરીઝ સિગરેટ પીતા પીતા જતા પણ રહ્યા। બોલો, આવા હતા મરીઝ સાહેબ, બીડી સિગરેટ ના ખોખા પસ્તીમાં ભીતો ઉપર, અને કોણ જાણે ક્યાં લખતા હશે એને જ ખબર, અને લખીને ભૂલી પણ જાય કે ક્યાં મૂકી છે। આવા હતા મરીઝ સાહેબ। અને બધા શાયરને સપનું હોય કે એના જીવનમાં એક બહુ મોટો મુશાયરો થાય, અને મરીઝના જીવનમાં પણ આ તક આવી, એને એક બહુ મોટા મુશાયરા કરવાનું આમંત્રણ મળ્યું। પણ કમનસીબી તો જુઓ, મરીઝ સાહેબ વ્હીલચેરમાં હતા, મુશાયરો તો દૂરની વાત બોલી નતા શકતા। એમના મિત્ર, એમના પુત્ર, એમના સગાવાળા, એમના ઘરવાળા બધાએ કહ્યું કે તમે આ મુશાયરો ના કરો, પણ મરીઝ એકના બે ન થયા। એણે કીધું, ભલે મારો મિત્ર, મારો પુત્ર, મારા સગાવાળા, મારા ઘરવાળા કોઈ ના માને, પણ હું ગઝલના જોરે મુશાયરો કરીશ। અને મરીઝે એમ જ કર્યું, શક્ય એ બનાવ્યું કે મરીઝે પોતાની ગઝલના જોરે મુશાયરો કર્યો। હવે આપણી સામે પ્રસ્તુત છે ગઝલના બેતાજ બાદશાહ અને ગુજરાતના ગાલિબ મરીઝ। મજા નથી તોય પીધા વિના નહીં ચાલે, મજા નથી તોય પીધા વિના નહીં ચાલે, તરસ વધારી દીધી છે શરાબ આપી છે, તેથી મારી હરેક વાતમાં પરેશાની છે, તેથી મારી હરેક વાતમાં પરેશાની, દિલ પવિત્ર દીધું જીવન ખરાબ આપીને, દિલ પવિત્ર દીધું જીવન ખરાબ આપીને। પ્રભુએ બહારે કેવો આ રંગ જમાવ્યો છે, પ્રભુએ બહારે કેવો આ રંગ જમાવ્યો છે, ગુલાબી દિલને નાઈક પણ ગુલાબ આપીને, ગુલાબી દિલને નાઈક પણ ગુલાબ આપીને। છે એક મશ્કરી એની કુરાન હો કે ગીતા, છેક મશ્કરી એની કુરાન હો કે ગીતા,
समय न वाचवानो दे किताब आपीने समय न वाचवानो दे किताब आपीने हवे कशोज कयामत नो डर रहियो न मरीस हवे कशोज डर कयामत नो रहियो न मरीस हूँ जई रहियो छु जगत ने हिसाब आपीने हूँ जई रहियो छु जगत ने हिसाब आपीने